આજનો દિવસ એ પારિવારિક એકતા દિન છે, એટલે કૌટુંબિક પ્રશ્નો ટાળવા માટે પ્રમુખ સ્વામી મહારાજે શું કર્યું, આના માટે સ્વામી કેટલો પુરુષાર્થ કરતા, કારણ કે એની અંદર ધીરજ રાખવી બહુ જ જરૂર પડે છે. દરેક હરિભગતનો પ્રશ્ન એ પોતાનો માનતા, પોતાના કુટુંબ પરિવારના સભ્ય તરીકે માનતા, અને સ્વામી કે સારા કે આ માની ગયા એ જ સ્વામીએ જોયું, એના સ્વભાવ પ્રકૃતિ સામે જોતા નહીં. તો આવી રીતે પ્રયત્ન કર્યો છે સ્વામીએ અનેક પ્રશ્નો ટાળવા માટે. આ પારિવારિક એકતા માટે જબરજસ્ત પ્રયત્ન થયો. કદાચ દુનિયામાં આ પ્રયત્ન પહેલી વાર થયો હશે. ભાવનગરના કલેક્ટર બોલી ગયા કે વ્યક્તિએ વ્યક્તિને મળીને આવો પ્રયત્ન કોઈ કરી ના શકે, તો 24 લાખ ઘરની મુલાકાત આ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આપણા કાર્યકર્તાઓએ આ પારિવારિક એકતા માટે લીધી, અને એમાંથી 4 લાખ અને 24,000 બહારના વ્યક્તિઓ જે સત્સંગી નથી, એવા 4 લાખ ને 24,000 એમણે ઘર સભાના નિયમ લીધા. 19 લાખ ઘરોએ સમૂહ ભોજનનો નિયમ લીધો દિવસમાં એકવાર, અને 10 લાખ 28,000 અને 560 વ્યક્તિઓએ સમૂહ પ્રાર્થનાનો નિયમ લીધો. તો આવું એક પારિવારિક એકતાનું જબરજસ્ત આંદોલન એ પ્રમુખ સ્વામી મહારાજે જગાવ્યું.